નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, એવા સંત સુરા નિપજાવતી અમારી ફરક્ષની અમીરાતી એવી આ સૌરાષ્ટ્રની દિંગી ધરતી. અને એ ધરતીમાં અનેક જતિ સતી સંતો અને મહાપુરુષો શૂરવીરો થયા. એમાંનો એક મહાપુરુષ છે કૌભાંડનગર નામનું એ રાજ્ય આજથી 500 વર્ષ પહેલાં એ જોગીડે છે એમ કહેવાય છે કે અલખ જગાવેલો. અને ત્યાં 7-8 જણા જઈને એટલું કહે છે કે બાપુ હે જોગી, અમે જ્યારે જ્યારે આવી ત્યારે તારે તમે અમને જમાડો છો બાપુ, પણ તમારા ગયા પછી આ જગ્યા છે એ સુની થઈ જવાની છે, આ ગરીબોને અભ્યાગતોને ભક્તોને કોણ જમાડશે. અને એ વખતે એ મહાપુરુષે સલમની એકદમ મારી અને આમ એમ કહેવાય છે કે આંખ્યું છે એ તપેલ ત્રાંબા જેવી થઈ ગઈ. અને એટલું કીધું કે હું તમને વચન આપતો જાઉં છું કે આ જગ્યા છે એ સુની નહીં થાય, પણ આજ તો હું કદાચ 10-15 કે 20 જણાને જમાડું છું, પણ વર્ષો પછી એક સાધુડો આવશે અને એ સંત છે ને એ મહાપુરુષ હશે અને લાખો હજારો માણસો છે એ ત્યાં જમશે. અને એ વચન આપવા વાળો બીજો કોઈ નહીં પણ વીરપરા નાથ હતો ભાઈ. આજથી 500 વર્ષ પહેલા એને વચન આપેલું. અને ઈ વીરપરા નાથ માંથી વીરપુર નામ પડ્યું ગામનું. અને ત્યાં હજી પણ વીરપરા નાથ નો એ ઓટો છે. અને એના વચન થી જલારામ બાપાનો જન્મ થયો ભાઈઓ. ઈ મહાપુરુષ જન્મો ઈ એમ કહેવાય છે કે જલારામ બાપાનો આ પુનર્જન્મ છે. એની પહેલાનો જન્મ જે હતો એની ટૂંકમાં હું તમને વાત કરું. ચોટીલાની બાજુમાં મેહરિયા નામનું એક ગામ છે અને સાંબળ શાખના રબારીને ત્યાં એ આપાઝાલાનો એમ કહેવાય છે કે જન્મ થયેલો. એ આપાઝાલા છે એ રબારી સમાજની અંદર ધીમે ધીમે મોટા થાય છે. એને એવી ભક્તિ લાગેલી ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે થઈ અને ખૂબ ભક્તિ કરી. અને નાની ઉંમરમાં જ્યારે સમાધિ લેવા જાય છે આપાઝાલા છે એ સમાધિ લેવા માટે જાય છે ને એ વખતે એમનો પરિવાર છે એ હાથ જોડીને કહે છે કે બાપા તમે તો વયા જશો, પછી અમારું કોણ. અને એ વખતે આપાઝાલા છે એમ કહે છે કે તમારે મૂંઝાવાની જરૂર નથી, અમુક કારણોસર મારે નાની ઉંમરમાં અહીંયા સમાધિ લેવી પડે છે, કારણ કે હું ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ભજન કરતો હતો ભક્તિ કરતો હતો, પણ ઈશ્વર મને આ જન્મમાં મળી શકે એમ નથી, અને આવતા જન્મમાં વીરપુરમાં હું જલારામ તરીકે અવતાર લઈશ. એ આપો ઝાલો એવું કહીને ગયો ભાઈઓ. અને એ જ જલારામ બાપાએ અવતાર લીધો. ઝાલા તું ઝલા થયો અને ઝલા તું થયો અલાઓ. જલારામ બાપાને એમ કહેવાય છે કે ગોતતા ગોતતા ઈશ્વરને આવવું પડે એવી ભક્તિ હતી. અને એમ કહેવાય છે કે વીરપુરની અંદર લોહાણામાં પ્રધાન ઠક્કર પિતાનું નામ રાજબાઈમાં, એ બંને દંપતી છે એ સાધુડાની સેવા કરે. અને એને ત્યાં જલારામ બાપાનો જન્મ થાય છે. સંવત 1856 અને કારતક સુદ 7 સોમવારના દિવસે એમ કહેવાય છે કે જલારામ બાપાનો જન્મ થયો. અને ધીમે 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 બાપા મોટા થાય છે. 7 વર્ષની ઉંમર થઈ અને એ વખતે ભણવા મૂકે છે. અને નિશાળમાં ભણવાનું તો કોને હુજે ભાઈ, આને તો રામ નામની ભાઈ લગ્ન છે એ લાગી ગયેલી હો. રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું ઈ તો જોગી જલા રામ, ઈ તો જોગી જલા રામ હો. એને તો રામ નામની લગ્ન લાગી ગયેલી છે. અને ભણતા ભણતા 14 વર્ષની ઉંમર થાય છે. અને એ વખતે પોતાના પિતા જે છે પ્રધાન ઠક્કર છે ઈ એને દુકાને બેહાડે છે. પોતાની જે દુકાન હતી ત્યાં જલારામ બાપાને વેપાર કરવા માટે બેહાડી દીધેલા. અને ધીમે ધીમે એ દુકાનમાં બધી ખબર પડવા મળી એટલે પ્રધાન ઠક્કર છે નિવૃત્ત થઈ. અને એમ લાગ્યું કે હવે જલારામ છે આ દુકાનને સંભાળી લે હે. પણ જલારામ તો ભાઈ જુગ જુગનો જૂનો ઓલિયો હતો અને એની દુકાન પાસેથી સાધુડા નીકળે ત્યાં તો ભાઈ દાન આપી દો, જેટલું હોય એટલું આપી દે, આવો જીવનો માણા ભાઈ. ઈ જેવા તેવાથી થાય નહીં, દાન કરવા ઈ જેવા તેવાના કામ નથી ભાઈ. ન વળે કાંઈ કરે ગેંગે કે ફેંફે ગળિક શણગાર, મરદો નો સજી લો તો મજા આવે. ઈ દાન આપવા માટે મરદાનગી હોવી જોઈએ, એમણા ન મળે એટલે બધું છે. એમ કહેવાય છે કે જ્યારે જ્યારે સાધુડા આવે ને ત્યારે ઈ દાન કરવા માંડે. એમ કરતા કરતા પોતાના પિતાશ્રી પ્રધાન ઠક્કરને ખબર પડી કે આ તો બહુ દાન કરવા મળ્યો છે, નામ જલારામનું નામ ગાંજવા મળેલું કે દાન કરે છે જલારામ દાન કરે છે. અને પછી એના પિતાને એમ લાગ્યું કે આ દુકાનમાં કાંઈ ફાયદો થાય નહીં અને નુકસાન જાહે, આ જલારામ તો મને ભિખારી બનાવવા માટે ઊભો થયો છે.
હવે આના લગ્ન કરાવી દઉં અને એને નોખો કરી નાખું એટલે એ રળી ખાશે એમ કરી. અને એમ કહેવાય છે કે વિહક વરહની ઉંમર થઈ અને એ વખતે જલારામ બાપાના આટકોટમાં પ્રાગજી સમૈયા ઠકરની દીકરી વીરબાઈ માની સાથે એમ કહેવાય છે કે લગ્ન કરાવ્યા, પણ ભાઈ આ તો જોડી મળી ગયો. જેવી ભક્તિ જલારામ બાપા કરે એવી જ ભક્તિ વીરબાઈમાં કરે. તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર નામ હાલતું હોય અને એના માળાના મણકે મણકે સાક્ષાત ભગવાન રામ બેઠો હોય, જાણે ઠાકર બેઠો હોય એવું લાગે. અને એ ભક્તિ કરતા કરતા બાપાએ તો નોખા કરી દીધા છે. મજૂરી કરવા જાય, કોઈના ખેતરમાં જાય, ખેતરના કામ કરી કરી, અને એમ કહેવાય છે કે પોતાનું ગુજરાન હલાવે એટલું નહીં પણ આંગણે આવેલા સાજુડાઓને જમાડે, એને દાન આપે, એ તો ભાઈ ભક્તિ લાગી ગયેલી. અને પોતે મજૂરી કરે, બંને જણા મજૂરી કરી અને પછી પોતાનું ગુજરાન હલાવતા હલાવતા સાધુ સંતોની અભ્યાગતોની સેવા કરતા કરતા એક દિવસ એવો થયો કે જલારામ બાપાના કાકા વાલજી ઠક્કર અને એને એમ લાગ્યું કે આ જલારામને એના બાપાએ તો કાઢી મૂક્યો છે, મારા ભાઈએ કાઢી મૂક્યો છે, પણ બિચારો ખેતરે ખેતરે જઈ અને મજૂરી કરે છે, એના કરતા હાલને હું મારી દુકાને બેહાડું. અને એમ કહેવાય છે કે જલારામ બાપાને વાલજી કાકા છે એમ કહે છે કે બેટા તું મારી દુકાને આવી જા. જલારામ બાપા છે એ વાલજી કાકાના એમ કહેવાય છે કે દુકાને બેહે છે. ધીમે ધીમે વેપાર તો બાપાને આવડતો હતો, કારણ કે પોતાના બાપની દુકાને બેઠેલા એટલે વેપાર આવડતો હતો. અને એની ઉપર એમ કહેવાય છે કે વિશ્વાસ મૂકીને વાલજી કાકા છે એ ઘરે રહે અને જલારામ બાપા છે એ વાલજી કાકાની દુકાન હકાવે. પણ ભાઈ જીવ તો સાધુનો રહ્યો ને, હો સાધુ સંતો નીકળે, કોઈ ગરીબ માણસ નીકળે તો એને મફત વસ્તુ આપી દે. પણ એક દિવસનો સમય એવો બન્યો કે 400 સાધુની જમાત આવી. ભાઈઓ 400 સાધુની જમાત આવી અને એટલું કીધું કે જલારામ તું દાનેશ્વરી છો, અમે તારું નામ સાંભળ્યું છે, તું બહુ મોટો ભગત છો, તું અભ્યાગતોને ખવડાવ છો, તું દાન આપ છો, તો અમારી એક જ માંગણી છે કે આ 400 સાધુ છે એને સીધું આપી દે. અને જલારામ બાપાએ કીધું કાંઈ વાંધો નહીં બાપા, પોતાની જે કાકાની દુકાન હતી એમાં પોતે નોકરી કરતા હતા અને કાંઈ પણ વિચાર કર્યા વગર ગોળની વેલ્યુ છે એ ઠેલીમાં ભરવા મંડાણો ભાઈ જલારામ, હો આ સાધુડાઓને જમાડવા માટે એ ગોળની વેલ્યુ અને ઘીનો હાંડો ભર્યો. અને બાજુનો દુકાનવાળો હતો એ જોઈ ગયો, ઓહો આજ તો આ દુકાન ખાલી કરી નાખવાનો છે, 400 સાધુ છે, કરવું શું? તો જે વાલજી કાકા હતા એને જઈ અને બાજુની દુકાનવાળો કહી આવ્યો કે તમારો જલારામ આજે 400 સાધુને સીધું આપવા માટે જાય છે, તમે રોકી શકો તો રોકી લો, નહીતર આ તમને ભિખારી બનાવશે, આવડો મોટો દાનેશ્વરી થઈ ગયો છે. અને એમ કહેવાય છે કે વાલજી કાકા છે હાથમાં ધોકો લઈ અને નક્કી કર્યું કે આ જલારામને મારવો છે, આ નહીતર મને ભિખારી બનાવી દે, મને કાંઈ વધવા નહીં દે, મેં એના ભરોસે દુકાન મૂકી છે, એવો વિચાર કરી અને વાલજી કાકા હાલ્યા આવે છે. ને અહીંયા એમ કહેવાય છે કે એક થેલીમાં ગોળની વેલ્યુ ભરી છે અને એક ઘડો જે છે એની અંદર ઘી ભર્યું છે, ઘી લઈ અને સાધુ સંતોને આપવા માટે જાય છે. ને આમથી પોતાના કાકાને આવતા જોયા અને જલારામ બાપાને એમ થયું કે ઓહો આજ હજી સાધુડાને હું સીધું આપું ન આપું એ પહેલા મારા કાકા આવી ગયા છે, હવે કરવું શું? અને આમ આકાશની હામે મીટ માંડીને એટલું કીધું કે આય ઠાકર જોજો, નાભીનો જ્યારે નાદ નીકળે અહીંયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલોય ચિથરા તણો ધૂણે, એમ અહીંયાના ભાવથી આજે આકલો નીકળી ગયો, કે આય ઠાકર લાજ રાખજે બાપ, લાજ રાખજે, આજ જો આ ગોળની વેલ્યુ અને આ હાંડામાં જે ઘી ભર્યું છે હું સાધુડાને જમાડવા માટે જાઉં છું, એ જો મારો કાકો બાળી જાહે તો મને મારી નાખશે, મારા બાપ તું મારી આબરૂ રાખજે, એટલું શબ્દો અંદરથી નીકળી ગયા. અને અહીંયા કાકાને આવું ને કીધું કે જલારામ ઊભો રે, ક્યાં જા છો? કે સાધુડા આવ્યા છે, સાધુડાને આ પાણીનો હાંડો અને એને રાંધવા માટે થોડાક છાણા લઈને જાઉં છું, હે કે એને સુલો પ્રગટાવવા માટે હું છાણા લઈને જાઉં છું, આ થેલીમાં છાણા છે અને આ ઘડામાં પાણી ભર્યું છે. કે નહીં
બતાવવું પડશે કે બાપા જોવાનું શું જરૂર છે, કાકા રહેવા દો ને, કે નહીં જોવું છે. અને કીધું કે તું આ ઘડો ઉતાર, નીચે ઉતાર. ઘડો નીચે ઉતાર્યો અને જોયું તો એ ઘડાની અંદર પાણી હતું ભાઈઓ. અને જલારામ બાપા છે એ વિચારમાં પડી ગયા કે ઓહો, ઠાકર આવ્યો ભાઈઓ, ઠાકર આવે આવે અને આવે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે જે ઘડાની અંદર ઘી ભર્યું હતું એમાં પાણી થઈ ગયું. અને કીધું કે કાંઈ વાંધો નહીં, આમાં પાણી છે પણ ઓલી ઠેલીમાં શું છે એ બતાવ્યો. જલારામ બાપાને ખબર હતી કે હવે ઠેલી આ મારી લાજ રાખી છે એટલે ઈશ્વર લાજ રાખી લે. એને ઠેલી મૂકી દીધી કે લ્યો કાકા જોઈ લો. થેલીમાં જોયું તો છાણા ભરેલા હતા કે કાંઈ વાંધો નહીં જાઓ. અને એમ લાગ્યું કે પેલો માણસ જે મને કહેવા આવ્યો એ ખોટું તો બોલે નહીં, મને તો એની ઉપર વિશ્વાસ છે કે જોવું પડશે. દુકાનની અંદર કાંઈ માલ સામાન ઓછો તો નથી થયો ને? અને કાકા જઈને જોવે છે તો માલ સામાન જે કાંઈ હતો એ પૂરેપૂરો હતો. અને ઓલા માણસને ગગલાવ્યો કે તે મારા ભત્રીજા ઉપર મને શંકા કરાવી. અને એ વખતે ઓલો છે ને બાજુની દુકાન વાળો ઈશ્વરના સોગંદ ખાઈને કીધું કે મેં મારી હગી આંખે જોયું છે કે ગોળની વેલ્યુની આખી થેલી ભરી હતી અને ઘીનો આખો ઘડો ભર્યો હતો. અને પછી એના કાકાને ખબર પડી ગઈ કે આને ઈશ્વરની મહેરબાની થઈ ગઈ છે અને હવે એ જલારામની ઉપર શંકા કરાય નહીં. અને ગડગડતી દોટ મૂકી અને કાકો છે એ જલારામના પગમાં પડ્યો હતો. અને કાકાને ઊભા કરીને એટલું કીધું હતું કે તમારોય વાંક નથી ને મારોય વાંક નથી, આ તો આબરું રાખવા માટે મારો ઠાકર આવ્યો હશે એમ કહી અને સાધુ સંતોને જમાડ્યા ભાઈ. પણ પછી એમ લાગ્યું કે હવે કાકાની દુકાનમાં રહેવાય નહીં, એને નુકસાન થાય એવું મારે કરાય નહીં. અને કાકાની દુકાનમાંથી પોતે નીકળી જાય છે પોતાની જાતે. અને કાકા તો એમ કહે છે કે જલારામ તારે હવે જેટલું દાન કરવું હોય એટલું કરજે અને મારી દુકાનમાં રહેજે, મારી દુકાનમાંથી દાન કરજે. બાપ તારી વારે ઠાકર આવી ગયો છે. ઓ હવે કે નહીં કાકા, હવે રહેવા દો. અને પછી પોતાની રીતે ખેતીવાડી કરે, થોડાક પૈસા આવી જાય તો શાકભાજી લઈ આવે ને શાકભાજી વેચવાનો ધંધો કરે. એમ કરતા કરતા એક દિવસનો સમય એવો બન્યો શાકભાજી વેચવા માટે અમરેલી તાંબાનું ફતેપુર નામનું ગામ ને ત્યાં આવેલા. અને બરોબર આમ સંધ્યા તાણું થયું અને નગારા વાગે છે, ઝાલર વાગે છે. અને એમ લાગ્યું કે હાલ જરાક મંદિરે જઈ અને આરતીના દર્શન કરી આવું. એ બકાલું વેચવા માટે નીકળેલો જલારામ જોગી છે એમ કહેવાય છે કે ફતેપુરના મંદિરમાં જાય છે અને એક સાધુના એક ઓલિયાના મહાપુરુષના દર્શન કર્યા અને જોયું ભોજા બાપા, જે આજ પણ ભોજા બાપાના ચાબખા હું તમે સાંભળીએ છીએ એ જ ભોજા બાપા એ ફતેપુરમાં. અને એમ કહેવાય છે કે એની સેવા કરવાનું નક્કી કર્યું ને એને ગુરુ ધારણ કરવાનું નક્કી કર્યું. અને ભોજા બાપાના પગમાં પડીને જલારામ બાપાએ કીધું કે બાપા મારે તમારું શિષ્ય થવું છે. અને ભોજા બાપા છે એ ભોજા ભગતે એમ કહેવાય છે કે હાથ મૂકી દીધા માથે કે જા જોગી, હવે હું તારો ગુરુ, તું મારો શિષ્ય. અને ગુરુના બોલ પાળજે બાપ, ભક્તિ કરજે, ભૂખ્યાને ટુકડો દેજે, ટુકડો ત્યાં હરિ ઢુકડો છે યાદ રાખજે, હરિસ્મરણ કરજે, એવી બધી ભક્તિની વાતો કરે. પણ એક દિવસનો સમય એવો બનેલો કે ફતેપુરમાં ભોજલરામ બાપાએ સાધુ સંતોની જમાયત બોલાવેલી અને ચાર પાંચ દિવસ સુધી સાધુ સંતો રોકાણા. અને એમ કહેવાય છે કે જલારામ બાપાએ ખૂબ સેવા કરી. અને એક દિવસ મોડી રાતે એમ કહેવાય છે કે જલારામ બાપાએ કીધું ભોજલરામ બાપાને કે બાપુ બધું કામ થઈ ગયું છે, હવે હું ક્યાં જાઉં? પોતે સુવા માટે એમ કહેવાય છે કે રજા માંગતા હતા કે બાપુ તમે કયો ત્યાં પડું. એ વખતે જૂની આવી ભાષા હતી કે ક્યાં હોઉં બાપુ, એવું પૂછવું હોય તો એ જલારામ બાપા એવું પૂછ્યું ક્યાં પડું બાપુ. અને એ વખતે ભોજા બાપા છે ને ભોજા ભગતના સાબખા તમે સાંભળો તો ખબર પડે કે એના કડવા વચનો હતા. અને એ વખતે ભોજા ભગત છે એમ બોલે છે પડ પાઇટમાં, હે કે પડ પાઇટમાં. અને ગુરુના શબ્દોને એમ કહેવાય છે કે પાળવા માટે થઈ અને ઈ શિયાળાની ઠંડી રાત અને પાઇટ એટલે પાણી. અને એ ફતેપુરની જે નદી હતી એ નદીમાં ભાઈ ધુબકો માર્યો જલારામે કે મારા ગુરુએ મને પાઇટમાં પડવાનું કીધું છે. અને એમ કહેવાય છે કે જલારામ છે એ થરથર ધ્રુજે છે ટાઇટનો ભાઈ, એવું એમ કહેવાય છે કે એટલું ઠંડુ પાણીની શિયાળાની રાત.
અને હવારે વેલા 4:30-5 વાગે પરોઢ થયું. પરોઢ થયું ને કોયલ રાણી ગીત મધુરા ગાતી રે, એવું એમ કહેવાય છે કે આમ પરોઢ થયું ને સકલા છે ધીમે 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 બોલવા માંડ્યા ને કલરવ થવા માંડ્યો. એ વખતે ભોજનરામ બાપા છે એ સ્નાન કરવા માટે નદીએ જાય છે અને જલારામને જોઈ ગયા કે ઓહો જલારામ કેમ આયા બાપ? કે બાપુ તમે કીધું તું નહીં પડ પાટમાં? કે ઓહો, એ વખતે ભોજા બાપાને એમ લાગ્યું કે ઓહો આનું તપ હવે પાકી ગયું છે, આ કોઈ નાનો મોટો પુરુષ નથી, આ તો મહાપુરુષ છે. અને કીધું કે જલારામ તે ગુરુના વચનો પાળ્યા છે અને હું તને આશીર્વાદ આપું છું કે જા તું તારા ઘરે જઈ અને અન્નક્ષેત્ર શરૂ કરી દે, ભૂખ્યાને દુખિયાને એને બધાને અભ્યાગતોને ભોજન ખવડાવજે, ટુકડો ત્યાં હરી ઢુકડો છે યાદ રાખીને ઈશ્વરનું ભજન કરજે, જા તારે ભગવાનને ગોતવો નહીં પડે, હું તને આશીર્વાદ આપું છું. જોજો ભોજનરામ બાપા કહે છે કે હું તને આશીર્વાદ આપું છું, તારે ભગવાનને ગોતવો નહીં પડે, ભગવાન તને ગોતતો ગોતતો આવશે, તારી પાસે ભગવાનને આવવું પડશે, એ આશીર્વાદ આપી દીધા. અને જલારામ બાપા છે એ પછી એમ કહેવાય છે કે પોતાના ઘરે જઈ અને વિક્રમ સંવત 1876 ની સાલમાં કાર્તક સુદ 11 ને દિવસે એ અન્નક્ષેત્રની શરૂઆત કરી પાડી અને ટુકડો ન્યા હરી ઢુકડો હરી નામ લેતા જાય અને ધીમે 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 એમ કહેવાય છે કે આમ દુનિયાની અંદર જલારામનો ડંકો વાગવા મળેલો ભાઈ વીરભાઈમાંનો. એક દિવસનો સમય એવો બન્યો કે લાડ બધા સાધુડા આવી ગયા અને ઘરમાં એક પણ અનાજનો દાણો નહીં હો. અને એ વખતે આમ જલારામ બાપા છે એ સાધુડાને કીધું ઘડીક બેહો, તમને હું જમવાની વ્યવસ્થા કરી દઉં છું. અને બહાર જઈને આમ નિમાણા થઈને બાપુ બેહી ગયા કે હવે કરવું હું, ઘરમાં દાણો નથી, એક રૂપિયો નથી, 2 દિવસ થા મજૂરીએ નથી ગયા, ક્યાંથી એક રૂપિયો આવે એમ નથી, તો કરવું શું, સાધુને જમાડવા કેવી રીતે? ને એ વખતે દરણું દળાવી અને વીરબાઈમાં આવતા હતા અને એટલું કીધું કે ભગત આજ નિમાણા થઈને બેઠા છો, નિમાણા થઈને બેહવાનું કારણ શું, ચિંતાનું કારણ શું છે? અને એ વખતે જલારામ બાપાએ વાત કરી કે સાધુડા આવ્યા છે પણ જમાડવા માટે હવે કાંઈ છે નહીં, તું દરણું દળાવીને લાવી છે એ છે, થોડું બીજું ઘણું બધું જોઈશે ને. અને એ વખતે વીરબાઈમાંએ એટલું કીધું કે હાલો ભગત તમારે મૂંઝાવાની જરૂર ન હોય, જોજો પત્ની કોને કહેવાય, ધર્મ પત્ની કોને કહેવાય, અર્ધાંગના કોને કહેવાય, એ વીરબાઈમાંએ સાબિત કરી દીધું છે. અને એટલું કીધું કે હું જ્યારે આટકોટથી પરણીને આવીને ત્યારે મારા બાપે મને ઘણા ઘરેણા આપ્યા છે, આલ્યો આ હુંડલી ભરી અને ઘરેણા અને વેચી નાખો ને સાધુને 32 ભાતના ભોજન ખવડાવી દો. અને એ સાધુને ઘરેણા વેચીને જમાડ્યા હતા. એ વીરબાઈ માને લાખ લાખ વંદન છે ભલામણા, અર્ધાંગના હોય તો આવી હોવી જોઈએ કે પતિના દુઃખે દુઃખ અને સુખમાં સુખ હોય. અને એમ કરતાં કરતાં એ અન્નક્ષેત્ર ચાલુ થયું અને દુનિયાની અંદર જલારામ બાપાનો અને વીરબાઈ માનો ડંકો વાગે છે. એમાં આશ્રમમાં એક ભગત માણા અને એ ભગત માણા છે એ જલારામ બાપાને કાયમ એમ કે બાપા તમારી પાસે ક્યારેક થોડાક વધારે પૈસા આવે ને તો મને આપજો. હે કે હા કે તારે પૈસાની શું જરૂર છે? જલારામ બાપા પૂછે છે કે મારે ગંગામાં નાવા જવું છે, મારા બધા પાપ ધોવા છે. અને એ ભગતને જલારામ બાપા એમ કે છે સાંભળજો કે આપણે ગંગા સુધી જવું ન પડે, આપણામાં ભક્તિ હોય, આપણામાં સેવા હોય તો ગંગા અહીંયા સુધી આવે. હે કે અહીંયા સુધી ગંગા આવે. અને એ જલારામ બાપાને શબ્દ પકડી અને એ ભગત બેહી ગયો અને અભ્યાગતોની સેવા કરીને એ આશ્રમની અંદર એમ કહેવાય છે કે ભાઈ સેવાની જમાવટ બોલાવેલી ભગતડાએ. અને એક દિવસની અડધીક રાતને ટાણે 2 બાયુ છે, 2 સ્ત્રીઓ છે, એ હેલું ભરી ભરીને આવી અને જે જે જગ્યાએ પાણી સંગ્રહ કરવાની જે ટાંકી હતી એમાં એ પાણીની 2 હેલું રેડી અને વહી ગઈ. અને હવારમાં જલારામ બાપાએ આ ભગતને પૂછ્યું કે ભગત આ કુંડી જે છે, આ સંગ્રહ કરવાની જે ટાંકી છે એમાં પાણી તો હતું નહીં, કોણે તમે ભર્યું છે? કે નહીં બાપા મેં નથી ભર્યું, પણ રાતે કોઈ 2 સ્ત્રીઓ આવી હતી અને એ પાણી આમાં રેડીને ગઈ છે, પણ એ બાયુ માણા હતા એટલે મેં પૂછ્યું નહીં કે તમે કોણ છો કે ક્યાંથી આવો છો.
અને એ વખતે જલારામ બાપાએ કીધું કે તારે ગંગામાં ને યમુનામાં નાહવું તું ને, એ ગંગા ને યમુના આજે અહીં આવી ગઈ છે, તારી ભક્તિ ફળી ગઈ છે બાપ, હવે આ પાણી એ નાહી લે, તારા પાપ ધોવાઈ જાય. જોજો ભગતને પોતાના ઘરની અંદર એમ કહેવાય છે કે ગંગાના ને યમુનાના પાણીથી નવરાવ્યા, એ ગંગાને ને યમુનાને ઠેઠ ન્યા સુધી આવવું પડે. એટલું નહીં પણ એક પરચો તો એવો બન્યો, ખોખરી નામનું ગામ અને ત્યાં જલારામ ભગત કરીને રહે ને, જલારામ બાપાને ત્યાં જવાનું થયું અને જલારામ બાપાના ભાઈ દુનિયાની અંદર ડંકા એ વખતે વાગતા હતા અને જલારામ ભગતને ઈર્ષ્યા થઈ અને જે સૌજી ભગત હતા એ સૌજી ભગતને કીધું કે ઓલો જલારામ આવ્યો છે તો એનામાં ત્રેવડ હોય ને એટલા બધા ડંકા વાગે છે કે એને કહો ને તમારી પત્ની આંધળી છે એને આંખ્યું આપી દે. કોઈ કારણોસર સૌજી ભગતની જે ઘરવાળી હતી એની આંખ્યું વહી ગયેલી ભાઈ અને અંધાપો આવી ગયેલો. અને એ વખતે જલારામ ભગતને જલારામ બાપાની ઈર્ષ્યા થઈ અને સૌજી ભગતને એમ કીધું કે જલારામ આવ્યો છે તો જાઓ ને, બહુ ભગત ભગત કરે છે તો એ તમને આંખ્યું આપી દે હે. એટલું કીધું અને સૌજી ભગત છે એ ત્યાં જઈ અને જલારામ બાપાના પગમાં પડીને એમ કહે છે કે મારી પત્નીની બંને આંખ્યું વહી ગઈ છે, આંધળી થઈ ગઈ છે. બાપુ જલારામ ભગતે એમ કીધું કે જલારામને કોને આંખ્યું આપે. અને એ વખતે જલારામ બાપા દાંત કાઢતા કાઢતા એટલું બોલ્યા કે બાપા આંખ્યું આપવા વાળો હું કોણ. જલારામ બાપા કે આંખ્યું આપવા વાળો હું કોણ, પણ જલારામ ભગતની જો ભક્તિ સાચી હોય તો એ તો આંખ્યું આપે હો ઠાકર. એટલું કીધું અને એમ કહેવાય છે કે ધીમે 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 સૌજી ભગતની જે ઘરવાળી હતી એની આંખમાં તેજ આવવા મળ્યું ને ભાઈ, આંખ્યું હારી થઈ ગઈ, આંખ્યું આવી ગઈ. અને જલારામ બાપાના પગમાં પડી ગયા કે બાપા તમે આશીર્વાદ આપી દીધા. કે ના ના ના, મેં આશીર્વાદ નથી આપ્યા, આ તો જલારામ ભગતની કંઈક ભક્તિ હશે. જોજો પોતે ભક્તિ કરીને જેને જેણે જલારામ ભગતે જલારામ બાપાની ઈર્ષ્યા કરી છે, છતાંય જલારામ બાપાએ એમ કીધું કે જલારામ ભગતની ભક્તિ ફળી છે એટલે તમને આંખ્યું મળી છે. અને જલારામ બાપાએ ગળગળતી દોટ કાઢી અને જલારામ ભગતના પગમાં પડી ગયા કે ભગત તમારી દયાથી તમારી ભક્તિથી આજ સૌજી ભગતના ઘરવાળીને આંખ્યું મળી ગઈ છે અને જલારામ ભગત પામી ગયો હો ભાઈ. અને જલારામ ભગત છે પછી જીવા ત્યાં સુધી જલારામ બાપાની ભક્તિ કરી. અને એમ કહેવાય છે કે આવા તો ઘણાય પરચાઓ છે પણ એક જોડિયા બંદરનો અમરચંદ શેઠ, જોજો આ વાત સાંભળવા જેવી છે, અમરચંદ શેઠ છે એ વાણ લઈ અને ચોખાનું આખું વાણ ભરીને આવતું હતું, ઊંચી કિંમતના ચોખા ભરેલા. અને દરિયામાં મધ દરિયે હલક ડોલક નાવડું થવા માંડ્યું ને એમ લાગ્યું કે હવે જીવી શકાય એવું નથી, લોટ ઉછળવા માંડ્યા ભાઈ, ખોરડા ખોરડા જેવડા લોટ છે ઉછળવા માંડ્યા ને એમ લાગ્યું કે હવે જીવી શકાય છે નહીં. પણ યાદ આવ્યું અને પ્રાર્થના કરી કે હે વીરપુરના જલિયાણ જોગી બાપ, હું જો આમાંથી બચી જઈશ ને તો જે આ ચોખા છે ને એ ચોખામાંથી હું પાંચ પાલી ચોખા, આ ચોખા જે છે એ ઊંચી કિંમતના છે, પાંચ પાલી ચોખા છે ને એ હું તમને ત્યાં આશ્રમમાં આપી જઈશ બાપુ. એ જલારામ બાપાને પ્રાર્થના કરી અને લોટ ધીમા પડ્યા અને કાંઠે આવ્યો એ અમરચંદ છે. એ કાંઠે આવીને ઘરે જાય છે અને એમ લાગ્યું કે હવે માનતા કરી આવું, પણ મન છે ને થોડુંક બગડ્યું. જોજો કે આ તો ઊંચા ભાવના ચોખા છે અને એ તો આશ્રમમાં મૂળ તો દેવાના છે ને, જલારામ બાપાને ક્યાં ખબર છે કયા ચોખા હતા, જે ઊંચી કિંમતના જે પોતે ચોખા લાવ્યો તો એ ચોખા લઈ ન ગયો અને બીજી દુકાનમાંથી જે નબળા ચોખા હતા એ લઈ, જાડા ચોખા એ લઈ અને આશ્રમમાં એ માણસ બીજાને મોકલ્યો કે જાઓ તમે આશ્રમમાં આપી આવો. અને ગાડું લઈ અને એ માણસ આવ્યો જલારામ બાપાને ત્યાં અને કીધું કે આ અમરચંદ શેઠ જે છે ને એની માનતા હતી બાપુ, અને આ પાંચ પાલી જે ચોખા છે ને એ તમને અહીંયા આપ્યા છે. અને એ વખતે જલારામ બાપાએ કીધું કે એને કહેજો કે માનતા છે ને એ જાડા ચોખાની નહોતી, એ તો ઊંચા ભાવના જે પતલા ચોખા હતા ને એની માનતા હતી, પણ વાંધો નહીં એટલું કહેજો. અને બીજું એટલું કહેજો કે તમારું જે વાણ છે અને એ વાણમાં જે જગ્યાએ વાણ તૂટી ગયું હતું ને દરિયાની અંદર, જોજો જલારામ બાપા આ સંદેશ મોકલે છે વાણિયાને કે અમરચંદ શેઠને કહેજો જોડિયામાં જઈ
અને કે તમારું જે વાણ છે ને એ જે જે જગ્યાએ વાણ તૂટી ગયેલું હતું તળિયે એમાં મારું કડિયું છે, જે બાપા પહેરતા હતા કડિયું શરીર ઉપર, જે કડિયું પહેરતા હતા ને કે એ કડિયું છે, એ કડિયું ન આપે તો કાંઈ નહીં, પણ એ કડિયાના ખીચાની અંદર મારે દાંત ખત ખોતરવાની વસ્તુ છે એ મને આપી જાય એટલું કહેજો. અને આ માણસે જઈને કીધું, ત્યાં તો એ માણસ છે થરથર ધ્રુજવા મીડ્યો, રૂવાળા બેઠા થઈ ગયા કે આ જલારામ બાપાને ખબર કેમ પડી કે મેં પતલા ચોખાની માનતા કરી હતી. અને પોતાના વાણમાં જઈને જોયું જે જગ્યાએ તળિયેથી વાણ તૂટી ગયું હતું એ જે જગ્યાએથી પાણી વાણની અંદર આવતું હતું ને એ જગ્યાએ જલારામ બાપાનું કડિયું પોરવી દીધું હતું કે અંદર પાણી ન આવી શકે. જોજો, જલારામ બાપાને પોતાનું કડિયું મૂકી દીધું અને એના ખીચાની અંદર જોયું ને આ માણસે એ શેઠે, તો અંદરથી દાંત ખોતરવાની વસ્તુ નીકળી. અને પછી તો ભાઈ ગળગળતી દોટ મૂકી અને વીરપુરમાં આવી જલારામ બાપાની માફી માંગ્યો. ઈ જલિયાણ જોગીના એવા તો અનેક પરચાઓ છે અને એક પરચો તો બહુ જબરજસ્ત છે. રાજકોટ જિલ્લાનું ગોંડલ પાસે આવેલું ગામ પીપળિયા, ઈ ઠક્કર પીપળિયા કહેવાય. ઈ રઘુવંશીઓ બધા ઠક્કરો, ઈ આખું ગામ ઠક્કરોનું હતું. અને જ્યારે જ્યારે જલારામ બાપા છે એ પોતાના ગુરુને મળવા માટે, ભોજલરામ બાપાને મળવા માટે ફતેપુર જાય એટલે આ ગામમાંથી નીકળે, એટલે એમના જે ઠક્કર હતા એ બધા છે ને એમ થાય કે આ જલારામ જોગી અહીંથી નીકળે છે ને આપણે આપણી નાત કહેવાય એટલે ખાવા દેવું પડશે, એને રોકવા પડશે, એટલે એ ગામમાં કોઈ બહાર નીકળે નહીં જલારામ બાપાને ત્યાંથી નીકળવાનું હોય એટલે. પણ એ ગામનો એક પટેલ, રામજી નામ એનું હતું, અને રામજી પટેલ છે એ બાપાની હારે હુંઆણ કરવા માટે બેહે ભાઈ. અને રામજી પટેલે ત્યાં જલારામ બાપા ગયા અને આવકારો આપ્યો અને એટલું કીધું કે બાપુ મૂંઝવણ બહુ છે. જલારામ બાપાને રામજી પટેલ એમ કહે છે કે હમણાં મૂંઝવણ બહુ છે, કા કે દૂધાણું કાંઈ નથી બાપા, હમણાં તો દૂધના બહુ વાંધા પડે છે, દૂધ મળતું નથી, દૂધાણું ઓછું છે. અને એ વખતે જલારામ બાપાએ એટલું કીધું કે દૂધાણું ઓછું છે ને, કે હા, કે એક કામ કરીને આ લાકડી મારી જે છે ને એ તું રાખ. જોજો, જલારામ બાપાએ પોતાના ટેકે રાખવા માટેની જે લાકડી હતી રામજી પટેલને આપીને એટલું કીધું કે આ લાકડી રાખ અને રસોડામાં મૂકી દેજે અને દર ગુરુવારે આ લાકડીને ઘી વાળી કરી નાખ, જા હું તને વચન આપું છું. જલારામ બાપા કહે છે કે મારો ઠાકર તારે અહીંયા કોઈ દી દુજાણું ખૂટવા નહીં દે. અને પછી તો ભાઈ આ રામજી પટેલ છે એ જાય છે પોતાના રહોણામાં, એ લાકડી મૂકી દીધી, દર ગુરુવારે એ ઘી વાળી કરી નાખે. એટલું નહીં, આજ 200 વર્ષ થઈ ગયા પણ આજ સુધી હજી એના ઘરે દુજાણું નથી ખૂટ્યું અને દર ગુરુવારે હજી પણ એ જલારામ બાપાની લાકડી ત્યાં છે. એ પીપળિયા ગામ છે અને એ પીપળિયામાં રામજી પટેલને ઘેરે એ જલારામ બાપાની લાકડી છે ને દર ગુરુવારે ઘીવાળી કરવામાં આવે છે, રસોડાની અંદર છે. આજ પણ હજી તમે એક બસ ભરીને ગયા હોય કે એક ખટારો ભરીને માણસ ગયું હોય ને તો ત્યાં હજી દૂધાણું ખૂટ્યું નથી. બધાને ચા પાય છે, બધાને દૂધ પાય છે, હજી પણ દૂધાણું ખૂટ્યું નથી, ક્યારેય ઘટ્યું નથી. કદાચ ઘટે એવી પરિસ્થિતિ થાય તો એ જલિયાણ જોગીનો જે ઠાકર છે ને ઈશ્વર છે પરમાત્મા છે એ કોઈ દી ઘટવા ન દે, એવી ભક્તિ આ જલિયાણ જોગીની હતી. અને વીરપુરમાં અલગ જગાવેલો અને આખી દુનિયાની અંદર ભાઈ જલારામ બાપાનો ડંકો વાગે. અને જલારામ બાપાનો એક ભગત ટીલિયો નામ, અને એ વખતે એ ટીલિયાએ બાપાને એકવાર એવું કીધું, બાપુ હે જલિયાણ જોગી, તમને તો લેવા માટે જ્યારે તમારે નિર્વાણ થવાનું હશે ને, તમારે જવાનું હશે ને, ત્યારે સ્વર્ગના રથ હશે ને, એ સ્વર્ગનું વિમાન હશે એ તમને તેડવા આવશે. બાપુ તમે તો ભક્તિ કરી લીધી કહેવાયો, આવી વાતો કરે. અને પછી ઘટના એવી બની કે સાધુડાની જમાયતું આવે જમે અને પછી તો ભાઈ અન્ન કોઈ દી ખૂટતું નહીં હો. જલિયાણ જોગીને ઈશ્વરનો આશીર્વાદ મળી ગયેલો, ગુરુનો આશીર્વાદ મળી ગયો, કોઈ દી અન્ન ક્ષેત્ર એક પણ વસ્તુ ક્યારે ઘટે નહીં. અને હવે જે મેન વાત છે એ વાત ઉપર જાઉં તો એક દિવસનો સમય એવો બન્યો કે સાધુડો આવ્યો ભાઈઓ, ભગવાન ખુદ ઠાકર છે એ સાધુના રૂપમાં આવ્યો અને એટલું કીધું જલારામ બાપાએ કે આવો આવો મારા બાપ,
એને ક્યાં ખબર હતી કે આ તો ભગવાન આવ્યો છે, ભગવાન છે, એ સાધુના રૂપમાં આવ્યો. અને એટલું કીધું કે બાપુ જમવા બેસી જાઓ. જલિયાણ જોગી કહે છે જમવા બેસી જાઓ, કે નહીં હું જમવા નહીં બેહું. કે કા? કે તું આજ જમાડીશ, કાલ જમાડીશ, કદાચ પાંચ દિવસ મને મહેમાન ગતિ કરીશ, કેટલાક દી જમાડીશ. એ વખતે જલારામ બાબાએ કીધું કે આ ઘર જ તમારું છે, એમ સમજીને તમે જીવો ત્યાં સુધી રહેજો બાપુ. કે નહીં એમ નહીં, મારે તારી પાસે એક વસ્તુ માંગવી છે તો હું જમવા બેહું. કે બાપુ ખોળિયામાં પ્રાણ હશે ને, અને તમે કહેશો કે પ્રાણ આપી દે તો હું પ્રાણ આપવા માટે તૈયાર છું, માંગી લ્યો. અને એ વખતે ભગવાન છે જોજો જલારામની પાસે માંગે છે. બાપા જલારામને એમ કહે છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું સાધુના રૂપમાં, હો સાક્ષાત ઠાકર છે એમ કે છે કે હું વૃદ્ધ થઈ ગયો છું એ સાધુના રૂપમાં. એ જે ઠાકર બોલ્યો છે, સાંભળજો, જલારામની પાસે ભગવાનને ભીખ માંગવી પડી છે. એટલે કહું છું કે સરળ સ્વભાવ નમન કુટી લાગી, યથા લાભ સંતોષ સદાઈ, જે મળે એમાં સંતોષ હોય એને સંત કહેવાય. અને આ સાધુડો આજ પામી ગયો ભાઈ. હો, કીધું કે બાપુ તમે કયો એ આપવા માટે તૈયાર છું ને, એટલે ભગવાન એમ કહેવાય છે કે સાધુના રૂપમાં આવ્યો તો એણે કીધું કે હું વૃદ્ધ થઈ ગયો છું, મારું શરીર હવે કામ કરે એમ નથી, કાયમના માટે હું અહીંયા રહી ન શકું, અહીંયા રહું તો મારી ભક્તિ ન થાય, મારું ભજન ન થાય, એટલા માટે હું તારી પત્નીની માંગણી કરું છું, એ મારી સાથે આવે તો મારી સેવા કરે. અને એ વખતે બે હાથ જોડી અને જલારામ બાપા છે અંદર વીરબાઈમાં રોટલા ગળતા હતા ત્યાં જઈને કીધું કે સાંભળ્યું કે હા કે સાધુ આવ્યા છે ને બહુ અઘરી માંગણી કરે છે, મને તો કાંઈ વાંધો નથી. કે કા? હે? કે એની સેવા કરવા માટે એ વૃદ્ધ થઈ ગયા છે અને એમ કહે છે કે વીરબાઈને આપી દો, મારે લઈ જવા છે સેવા કરવા માટે. ને એ વખતે રોટલો હતો હાથમાં, એ રોટલો હેઠો મૂકી અને બે હાથ જોડીને એટલું કીધું કે હું તૈયાર છું. જોજો, એક સાધુની માંગણી ખાતર પોતે એમ કહેવાય છે કે સાધુની સેવા કરવા માટે હારે હલવા માટે નીકળી ગયેલી હો ભાઈ આ જગદંબા. અને કીધું કે હાલો આપણે સાધુની સેવા જ કરવી છે અને તમે હવે અહીંયા સેવા કરજો, ટુકડો ન્યા હરી ઢુકડો હશે. જોજો વીરબાઈમાં કહે છે. અને પછી જલારામ બાપાએ કીધું કે જો સાધુ મહારાજ, મારી પત્નીનું હું તમને દાન આપું છું અને તમે એને સાથે લેતા જાઓ. ત્યાં તો ભાઈ બોલો ભગવાન ધ્રુજવા મીડ્યો કે ઓહો, આને તો આપી દીધી, મેં તો ખોટું ખોટું માંગી હતી, હવે કરવું હું. અને વિદાય લીધી ભાઈ વીરબાઈમાં છે બે હાથ જોડીને જલારામ બાપાને એટલું કીધું કે ભગત, આટકોટથી મારા બાપની ઘરેથી પરણી આવી છું, આટલા વર્ષમાં કાંઈ પણ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. તો આવો સંદેશો આપી, આવી માફી માંગી અને સાધુની હારે ભાઈ વીરબાઈમાં નીકળી ગયા. વીરબાઈમાં નીકળી ગયા અને ગામના પાદર વટીને થોડુંક જંગલ આવ્યું અને ભગવાનને એમ થયું કે હવે કરવું હું, આ માંગતા તો મંગાઈ ગયું, જલિયાને આપી દીધું, આજ ભગવાન હારી ગયો, ભગવાન હારી ગયો. અને ભગવાને સાધુના રૂપમાં હાથમાં જે દંડો હતો અને એક હાથમાં જોળી હતી એ બંને વસ્તુ વીરબાઈમાંને આપીને એટલું કીધું કે હમણાં હું આવું છું, તમે અહીંયા બેસજો. અને વીરબાઈમાં એ સાધુની વાટે બેઠા ને ભગવાન છી અદ્રશ્ય થઈ ગયા અને ઘણો સમય થઈ ગયો. અને એ વખતે આ વીરબાઈમાં છે કલ્પાંત કરે છે, ઓ ભાઈ કે આ વગડામાં મને સાધુ મૂકીને ક્યાં વ્યાય ગયા, ક્યારે આવશો હે મહારાજ, તમે જ્યાં હોય ત્યાંથી આવો. અને ભગવાન સાંભળી ગયો કે હજી વીરબાઈ અહીં બેઠી છે, હજી ઘરે ગઈ નથી, એને ખરેખરું વચનનું પાલન કર્યું છે. અને આકાશવાણી થઈ કે વીરબાઈ, તને લેવા માટે, તારી માંગણી કરવા માટે હું ભગવાન ખુદ ભિખારી થઈને તારા આંગણે આવ્યો હતો અને હવે હું તને વચન આપું છું કે જાઓ, તમારા આંગણે કોઈ દી અન્ન ખૂટશે નહીં, તમારું જેટલું દાન દઈશ એટલું ડબલ વધશે અને તમારે ત્યાં અભિયાગતોની તાણ નહીં હોય, તમે ખૂબ ભક્તિ કરજો અને જે મેં જોળીને દંડિયો તમને આપ્યા છે એ મારા જ છે, હું ખુદ ભગવાન આવ્યો હતો અને એ લઈ અને તમે જાઓ, હું જલિયાણ જોગીને આકાશવાણી તરીકે કહું છું, એ તમને સ્વીકારી લેશે અને પછી ભગવાનનું ભજન કરજો. અને એમ કહેવાય છે કે વીરબાઈમાં છે એ જોળી અને દંડિયો લઈ અને જ્યારે વીરપુરમાં આવે છે
જલારામ બાપાની સામે આવે છે. એ વખતે જલારામ બાપાને આકાશવાણી થઈ ગઈ હતી કે વીરબાઈમાં પાછા આવે છે અને ખુદ ભગવાન આવ્યો હતો અને જોળી અને દંડિયો આપ્યો છે. અને વીરબાઈમાને ભાળી અને જલારામ બાપા ગડગડતી દોટ મૂકી અને વીરબાઈમાના પગમાં પડી ગયા હતા કે તને હવે ઈશ્વર મળી ગયો છે અને મેં તારું જ્યારે દાન કર્યું ત્યારે તું મારી પત્ની હતી, હવે તો તું મારી માં છો, એમ કરીને જલારામ બાપાએ પગે પગમાં પડ્યા અને પછી ખૂબ સેવા કરી. અને પછી ઘટના એવી બની કે જે ટીલિયો ભગત હતો ઈ જે સ્વર્ગમાં વિમાન ઉતરશે ને એવી જે જલારામ બાપાની હારે વાતું કરતો હતો, ઈ એક દિવસ એમ કહેવાય છે કે બજારમાં હેલો જાય છે, ત્યાંથી જલારામ બાપા એક રથમાં બેહીને નીકળ્યા અને એટલું કીધું. જલારામ બાપાએ કીધું, સાંભળજો. જલારામ બાપા કહે છે કે ટીલિયા હાલ બેહી જા. કે કેમ બાપુ, કઈ બાજુ જવું છે? કે તું નહોતો કહેતો કે વિમાન આવશે સ્વર્ગમાંથી લેવા માટે? અને તા તું કહેતો તો કે મારે તમારી હારે આવવું છે સ્વર્ગમાં, અને એ હવે હું સ્વર્ગમાં જાઉં છું, હાલ હું તને લેતો જાઉં. ટીલિયો દાંત કાઢવા માંડ્યો, બાપુ મજાક કરો, માં ખોટું ન બોલો, જલિયાણ જોગી કોઈ દી ખોટું ન બોલે. ટીલિયા તારો મોકો છે, હજી બેહી જા, સ્વર્ગમાં આવવું હોય તો હું જાઉં છું. અને ટીલિયો માન્યો નહીં ભાઈ, કે નહીં બાપુ તમે ખોટું બોલો છો. અને એ વખતે રથ ત્યાંથી નીકળી ગયો. અને એ ટીલિયો છે એ જ્યારે બજારેથી પાછો આવે છે અને જોવે છે વીરપુરમાં આવ્યો, ત્યાં તો ભાઈ માણસો ભેગું થઈ ગયેલું છે અને જોયું કે શું થયું કે જલારામ બાપા દેવ થઈ ગયા, નિર્વાણ પામ્યા છે. હે કે જલારામ બાપા વયા ગયા, તેથી આંખમાંથી આહુડાની ધાર થઈ અને એટલું કીધું કે હે જલિયાણ જોગી બાપ, તારે તો મને તારી હારે સ્વર્ગમાં લઈ જાવ તો, પણ હું ન માન્યો, હું તને ઓળખી ન હક્યો બાપ. આવા કંઈક અનેક પરચાઓ જલારામ બાપાના છે. અને જ્યારે નિર્વાણ થયા ત્યારે વિક્રમ સંવંત 1937 અને મહાવદ દશમના દિવસે 81 વર્ષની ઉંમરે જલારામ બાપા દેવ થયા. આવા કંઈક અનેક પરચાઓ, આવા કંઈક અનેક ઘટનાઓ ઘણી બધી છે, પણ એ વાતું કરતાં વાર લાગે. પણ આ સંતનું વર્ણન મારા નાના મોઢે શું થઈ શકે? હું તો એના માટે એટલું જ કહી શકું કે રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ. જલારામ બાપા કોઈને માણસ નો માનતા, એના આંગણે જે આવે એને તો એ ખુદ રામ આવ્યો છે એવું માની અને હાલતા હતા. એટલા માટે એના માટે લખવું પડ્યું કવિને કે રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું ઈ તો જોગી જલારામ, તાકે પદ વંદન કરું ઈ તો જોગી જલારામ. અને જે અન્નક્ષેત્ર જલારામ બાપાએ શરૂ કર્યું હતું એ આજે પણ શરૂ છે, હજારો લાખો માણસ ત્યાં જમે છે. અને વિશ્વનું પહેલું એવું એક મંદિર છે આ ગુજરાતની ધરતીમાં, સૌરાષ્ટ્રની ધરતીમાં, કે જ્યાં દાન પેટી નથી અને એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. અને 250 વર્ષથી એ અન્નક્ષેત્ર ચાલુ છે અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ અન્નક્ષેત્ર શરૂ રહેવાનું છે. જય જલારામ બાપા.